ઓનલાઈન લોન આપતી ફાઇનાન્સ કંપનીમાં એજન્ટો દ્વારા 6.23 કરોડનું લોન કૌભાંડ કરાયું હતું, જેમાં વધુ 2 એજન્ટની ઇકોસેલે ધરપકડ કરી છે, જેમાં શૈલેષ જયંતિભાઈ પીઠડિયા અને દિવ્યેશ મોહન પરમાર સામેલ છે. ઓનલાઈન લોન આપતી દિલ્હીની ફાઇનાન્સ કંપનીમાં લોન એજન્ટો 20% કમાણી કરવા માટે લોનધારકોના ખોટા બેંક સ્ટેટમેન્ટ બનાવી આપતા હતા. ગૂગલ એપથી સેજડા ઓપન એપ્લિકેશન ઓપન કરી તેમાં PDF એડિટરનો ઉપયોગ કરી ખોટા બેંક સ્ટેટમેન્ટની ફાઇલ ડાઉનલોડ કરી લેનાર લોન લેનાર ગ્રાહકને વોટ્સઅપ કરી દેતા હતા. પછી સ્ટેટમેન્ટમાં એડિટિંગ કરી લોન એજન્ટો ફાઇનાન્સ કંપનીથી સ્ટેસ ફીણ એપ્લિકેશનમાં ડાઉનલોડ કરી દેતા હતા. 580 લોનધારકોએ લોન ન ભરતા સમગ્ર કૌભાંડ સામે આવ્યું હતું, જેને લઈને કંપનીએ તપાસનો દોર શરૂ કર્યો છે. લોનધારકોએ લોન માટે રજૂ કરેલા બેંક સ્ટેટમેન્ટ બોકસ હોવાનું બહાર આવ્યું હતું. શહેરમાં જુલાઈ 2021થી ઓક્ટોબર 2021 સુધીમાં 1479 લોનધારકોએ પર્સનલ લોન માટે અરજી કરી હતી, જે પૈકી પરફિયોસ કંપનીએ 580 લોનધારકોના ડોક્યુમેન્ટોની ચકાસણી કરી લોન આપવાનું નક્કી કર્યું હતું. 580 લોનધારકોએ ફાઇનાન્સ કંપનીમાંથી 6.23 કરોડની પર્સનલ લોન લઈ જુલાઈ સપ્ટેમ્બર અને ઓગસ્ટ મહિનાના હપ્તા ભર્યા ન હતા. ઇકોસેલે લોન એજન્ટ કેતન વેકરિયાની 2 દિવસ પહેલાં ધરપકડ કરી હતી. અત્યાર સુધીમાં 3 લોન એજન્ટો પકડાયા છે. ગત 2021માં જ્યારે તેઓને નવેમ્બર મહિનામાં અમુક એવી જે લોન આપેલી તે લોનની ભરપાઈ ન થતી હોવાથી એક તપાસ હાથ ધરી, જેમાં તેઓને જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર મહિના 2021માં અમુક 580 જેટલા લોકોને લોન આપવામાં આવેલી, જેઓનું લોનનું રીપેમેન્ટ થતું ન હતું. તે આધારે આગળ તેઓ એક કમિટી બનાવી, જેમાં પરફિયોસ નામની જે કંપની છે તેઓએ તપાસ હાથ ધરી. તપાસ હાથ ધરતા ખ્યાલ આવ્યો કે જે આ 580 જે અલગ અલગ લોન આપવામાં આવેલી તેઓના એજન્ટના માધ્યમથી, તેમાંના જે લોન લેવા માટે જે બેઝિક એકાઉન્ટ સ્ટેટમેન્ટની જરૂર પડે તે એકાઉન્ટ સ્ટેટમેન્ટ ખોટા અપલોડ કરીને તે લોન લેવામાં આવેલી. તે એક ફરિયાદના આધારે સુરત સિટી ઇકોસેલે DCBના એક ગુના પાર્ટ એમાં IPCની કલમ 409, 420, 465, 467, 468, 471 અને 114 કલમ આધારે ગુનો હાથ ધરીને આગળ તપાસ હાથ ધરી. આ તપાસમાં સુરત સિટી ઇકોસેલને સફળતા મળી અને તેઓને જાણવા મળ્યું કે એક બેઝિક મોડસ ઓપરેન્ડી હતી, જેમાં www.sejda.com નામની એક એપ્લિકેશન છે, જે એપ્લિકેશનમાં જે બેંક સ્ટેટમેન્ટ હોય તે એડિટ થતું હોય છે. તે બેંક સ્ટેટમેન્ટ અન્ય વ્યક્તિનું એડિટ કરીને તેમાં લોન માટે જે બેઝિક જરૂરિયાત હોય તે પ્રકારનું એક સ્ટેટમેન્ટ ખોટા નામ એડ કરીને અલગ અલગ 580 લોકો જે ગરીબ હતા તેઓના નામે લોન લેવામાં આવેલી અને ખોટા સ્ટેટમેન્ટ અપલોડ કરવામાં આવેલા. તે ખોટા સ્ટેટમેન્ટ એડિટ કરીને એજન્ટના માધ્યમથી એજન્ટ જે તે કસ્ટમરને મોકલતા હતા અને કસ્ટમર તે ખોટા બેંક સ્ટેટમેન્ટ અપલોડ કરીને લોન લેતા હતા. આ આખા પ્રકરણમાં જે એજન્ટ લોન આ ખોટી રીતે અપાવતા હતા તેઓ 20% કમિશન લેતા હતા અને ત્યારબાદ જે જરૂરિયાત વ્યક્તિ છે ગરીબ તેઓને લોન અપાવવાનું કામગીરી કરતા હતા. રાહુલ મકવાણા, GTV ન્યૂઝ, સુરત.